नमस्कार, वर्ल्डकप 2023 ना विशेष कार्यक्रम में हूँ शिवानी, आप सबनु स्वागत करूँ छु। बिल्कुल, आज चर्चा करवी छे जे प्रमाणे गई काले भारत अने न्यूजीलैंड वच्चे जे खराखरीनो जंग जाम्यो हतो वानखेड़े स्टेडियम उपर, अने जे प्रमाणे विक्रमी जीत भारते मेळवी छे, खूब ज प्रशंसनीय गई काली आ मैच हती। अने खरेखर खरा शब्दों में कहीए तो जे प्रमाणे भारते डंके की चोट उपर जीत मेळवी छे, खरेखर दरेक खिलाड़ियों जो परफॉर्मंस हतो खूब प्रशंसनीय छे। कारण के जे प्रमाणे दरेक खिलाड़ियों विक्रम सर्जो छे, विराट कोहली, रोहित शर्मा के पछी गिल होय के पछी या मोहम्मद शमी नी वात करवामां आवे, दरेक खिलाड़ीए पोतानुं जे परफॉर्मंस छे तेना उपर तमने पूरजोशथी मेहनत करीने भारतने जीत अपावी छे। अने जे प्रमाणे गईकाले चौक्का छग्गाली रमझट जोवा मळी छे, एक पछी एक जे शमी द्वारा जे विकेटो लेवामां आवी छे, तो जे प्रमाणे गईकाले भारतनी टीमे पोतानो फरी एक वखत भारतने जीत अपावी छे, विक्रमी जीत अपावी छे। भारत हवे फाइनलमां प्रवेश करी लीधो छे। जे प्रमाणे गईकाली आ मैच हती खूब ज प्रशंसनीय मैच हती, रोमांचित आ मैच हती, अने खरेखर त्यांना जे दर्शकों हता त्यांना तो दर्शकों ने अचंबित करी दे तेवी हती ज, त्यांनो जे स्टेडियमनो माहोल हतो ते तो खूब ज रोमांचक हतो। परंतु साथे साथे जे दर्शक मित्रों घरे बेसीने पण आ मैच निहाळी छे तेमना माटे पण जे गईकालनो दिवस हतो खूब ज उत्साहपूर्वक रह्यो। कारण के एक बाजु तहेवार हतो तो बीजी बाजु भारतनी जे आ विक्रमी जीत हतुं, आ विक्रमी जीतनो जे उत्साहमां परिवर्तन थतुं जोवा मळ्युं छे, आ मैच विशे आजे आपणे चर्चा करीशुं। आपणी साथे चर्चामां जोडाया छे स्पोर्ट्स एक्सपर्ट अशोक मिस्त्री। अशोकजी, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। વાનખેડે સ્ટેડિયમ પર ફરી એકવાર 2011 વર્લ્ડ કપ ફાઇનલ પછી આનંદનો પ્રસંગ ઉત્સવમાં ફેરવાઈ ગયો। ભારતે પોતાના કટ્ટર આઈસીસી ટુર્નામેન્ટ પ્રતિસ્પર્ધી ન્યૂઝીલેન્ડને ભરચક સ્ટેડિયમ પર 70 રનના તગડા માર્જિનથી હાર આપી સમગ્ર વિશ્વમાં ભારતની ક્રિકેટ સર્વોપરિતાનો ઝંડો ફહેરાવી દીધો। ભારતના ટોચના તોફાની અને વિક્રમી બેટર્સે ન્યૂઝીલેન્ડની શિસ્તબદ્ધ બોલિંગના છોતરા કાઢી નાખ્યા। રોહિત, ગિલ, વિરાટ, શ્રેયસ અને રાહુલે એવી તો ધોલાઈ કરી કે ભારતનો સ્કોર માત્ર 4 વિકેટે 397 બની ગયો। ભારતે સતત 10 મેચો જીતીને તહેલકો મચાવી દીધો। વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડતા ક્રિકેટના ભગવાનની સામે જ 50મી સદી ફટકારીને વિશ્વનો સૌથી વધુ વનડે સદી ફટકારનાર ખેલાડી બની ગયો। એક વર્લ્ડ કપમાં સૌથી વધુ 711 રન ફટકારી સચિનનો 673 રનનો રેકોર્ડ પણ ધરાશાયી થયો। તો શ્રેયસ આયરે ધમાલ બેટિંગ કરી માત્ર 70 બોલમાં જ 105 રન જોડી નાખ્યા। રોહિત શર્માએ સૌથી વધુ 50 સિક્સરોનો રેકોર્ડ બનાવ્યો। તો મોહમ્મદ શામી સૌથી ઝડપી વર્લ્ડ કપની 50 વિકેટો લેનાર બોલર પણ બન્યો। 398ના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડે શરૂઆતની વિકેટો તો ઝડપથી ગુમાવી, પણ કેપ્ટન વિલિયમ્સન અને ડેરિલ મિચલે માત્ર 149 બોલમાં 181 રનની ભાગીદારી બનાવી લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા। પણ ત્યારે 33મી ઓવરમાં ત્રાટક્યો મોહમ્મદ શમી, 220ના કુલ જુમલે વિલિયમ્સનને આઉટ કર્યો અને હાશકારો થયો। ત્યારે તે જ ઓવરના ચોથા બોલે લાથમને પણ આઉટ કરતા કિવિઝ કેમ્પમાં સન્નાટો છવાઈ ગયો। સ્કોર હવે 4 વિકેટે 220 થઈ ગયો, પણ ત્યારબાદ શમીનો કહેર ઓછો ના થયો અને કુલ 7 વિકેટો ઝડપી કિવિઝની હારનું મોટું કારણ બન્યો। આમ ભારતે ડંકે કી ચોટ પર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે અને આવતા રવિવારે અમદાવાદની મહેમાન ગતિ માણવા ભારતીય ટીમ આવી પહોંચશે અને ફાઇનલ રમશે। આજે કોલકાતામાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે। તો બિલકુલ, ગઈકાલની મેચ ખૂબ જ પ્રશંસનીય હતી, ખૂબ જ રોમાંચિત મેચ હતી, આ મેચ વિશે ચર્ચા કરીશું। અશોકજી, ભારતનો સેમિફાઇનલમાં પ્રવેશ, ન્યૂઝીલેન્ડની હાર કેવી રહી, આ મેચ કેવો રહ્યો, મેચનો રોમાંચ અને સાથે વાનખેડે સ્ટેડિયમના પ્રેક્ષકો અને ટીવીના દર્શકોને આ મેચ કેટલી ગમી હતી? વેલ, એક્ચ્યુઅલી તો જ્યારે ભારતની સામે ન્યૂઝીલેન્ડ
સેમિફાઇનલ માં હતું ત્યારે લોકોના દિલ તો અત્યારે થઈ ગયા હતા કે ન્યુઝીલેન્ડ સામે જીતવું એ બહુ કપરું કામ છે, કારણ કે ભૂતકાળમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ હોય કે ટી ટ્વેન્ટી ની ક્રુશિયલ મેચો હોય કે પછી વન ડે નો સેમિફાઇનલ હોય, આ દરેક મેચોમાં ભારતને હંમેશા ન્યુઝીલેન્ડ નડ્યું છે, ન્યુઝીલેન્ડે ભારતને હંમેશા હરાવ્યું છે, અને ક્યાંક એક આશંકા ચોક્કસ હતી કે ફરી પાછું ન્યુઝીલેન્ડ નો સામનો ભારતને કરવાનો છે. પણ તે છતાંય જે રીતે ભારતે રિસન્ટ પાસમાં ન્યુઝીલેન્ડ સામે દેખાવ કર્યો હતો, જે છેલ્લી પાંચ મેચો જે રમ્યા હતા એ પાંચ મેચોમાંથી ચાર મેચો ભારતે જીતી હતી, અને આમની એટલે કે વર્લ્ડ કપની જે લીગ મેચ હતી એ પણ ભારતે શાનદાર રીતે જીતી હતી, એટલે આત્મવિશ્વાસ હતો. ગઈકાલે જે રીતે સૌથી મહત્વની વાત ગઈકાલના કાર્યક્રમમાં પણ આપણે ચર્ચા કરી હતી કે ટોસ મહત્વનો છે, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવી એ વાનખેડે સ્ટેડિયમ પર જીતનું લાયસન્સ છે, એટલે પહેલી વસ્તુ કે ભારત જયારે ટોસ જીત્યું ત્યારે જ અડધી મેચ ભારત જીતી ગયું તો એમ કહી શકાય, કારણ કે શરૂઆતમાં બેટિંગ કરવી વાનખેડે સ્ટેડિયમ માટે ખૂબ જ સારામાં સારું કહી શકાય, કારણ કે અત્યાર સુધીમાં સૌથી મોટા સ્કોર જે બન્યા છે વાનખેડે ઉપર એ પહેલા બેટિંગ કરતા બન્યા છે. તો જયારે ભારતે બેટિંગ લીધી ત્યારે જ મજા આવી, ત્યાર પછી રોહિત શર્મા અને ગિલની જબરજસ્ત શરૂઆત થઈ, ત્યાર પછી વિરાટ કોહલી અને શ્રેયસ આયરે ધમાલ કરી, ત્યાર પછી રાહુલ, તો ક્યાંક ભારતના તમામે તમામ ટોચના બેટ્સમેનો જે કહી શકાય, રોહિત શર્મા 47, શુભમન ગિલ 80, વિરાટ કોહલી 170, શ્રેયસ આયર 105, કેએલ રાહુલ 39, તો આ બધા જ બેટ્સમેનોએ ધામધૂમથી બેટિંગ કરી, શાનદાર બેટિંગ કરી વાનખેડે સ્ટેડિયમ પર. 2011 પછી 2011માં આપણે ત્યાં આગળ ફાઇનલ રમ્યા હતા વર્લ્ડ કપની, ત્યાંની યાદો તાજી થઈ ગઈ કે હા આ જ મેદાન ઉપર એકવાર ખુશીનો માહોલ આવ્યો હતો, ફરી એકવાર ન્યુઝીલેન્ડને હરાવીને ખુશીનો માહોલ આવે એવી દરેક ઈચ્છા કરતા હતા, અને એને અનુરૂપ બેટિંગ થઈ, 397 રન ભારતે 500 રન બનાવ્યા 4 વિકેટના ભોગે, અને ત્યાર પછી જે રીતે ન્યુઝીલેન્ડની બેટિંગ શરૂ થઈ, શરૂઆતમાં વિકેટો પડી, ત્યારબાદ વિલિયમસન અને મેરિડ આ ત્રણ જે બે બેટ્સમેનો હતા એ જબરજસ્ત રમ્યા, મિચેલ ડેરિલ, તો આ બંને જે બેટ્સમેનો છે એમને શાનદાર પ્રદર્શન, કારણ કે એમ લાગ્યું કે ભારતના હાથમાંથી મેચ નીકળી જશે એ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ, પણ ક્યાંક એમ લાગ્યું કે એના પછી તરત જ મોહમ્મદ શમીની જે રીતે બોલિંગ આવી વિલિયમસનને આઉટ કર્યો અને ત્યાર પછી તો તરખાટ મચી ગયો, માત્ર 327 ની અંદર જ ન્યુઝીલેન્ડની ટીમ પરાસ્ત થઈ ગઈ, 70 રનથી ભારતે વિજય મેળવ્યો. એક તબક્કો એવો આવ્યો હતો કે જ્યારે આ વિલિયમસન અને ડેરિમ મિચલની જોડી જામી ગઈ હતી તે વખતે ક્યાંક એમ ભારતના દરેકે દરેક પ્રેક્ષકો જેમને જીવ અંતર થઈ ગયા હતા કે શું થશે હવે, શું આ બે ખેલાડીઓ મેચ લઈ જશે, કારણ કે બેટિંગ બહુ પરફેક્ટ કરી રહ્યા હતા, તેઓ મેડલિંગ ધ બોલ વેરી વેલ અને ચોગ્ગા છગ્ગા પણ વાગી રહ્યા હતા, પણ ક્યાંક મોહમ્મદ શમીનો ગાણેલો દિવસ હતો, 7 વિકેટો 57 રનમાં, અને જે કહેવાય કે થોડી ઘણી લોકોના જે કહેવાય કે ચહેરા ઉપરથી જે હાસ્ય જતું રહ્યું હતું જતી રહી છે ફરી પાછી લાવી દીધી અને ભારતને શાનદાર રીતે જીતાડ્યું. એટલે ગઈકાલનો જે માહોલ હતો, નથિંગ ટુ કમ્પ્લેન અગેન્સ્ટ ન્યુઝીલેન્ડ, ન્યુઝીલેન્ડ ઇઝ વન ઓફ ધ ટોપર એન્ડ મોસ્ટ એફિશિયન્ટ ટીમ ઇન ધ વર્લ્ડ એકોર્ડિંગ ટુ મી, મોસ્ટ ડિસિપ્લિન, એટલે એમના વિશે કઈ આપણે નથી કરવું, બટ વી હેવ પ્લેડ વેલ, વી હેવ આઉટ ક્લાસ ધેમ ઇન ઓલ ધ ડિપાર્ટમેન્ટ, વેધર ઇટ ઇઝ બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ, એવરીથિંગ ઇન્ડિયા પ્રિવેલ્ડ, અને ન્યુઝીલેન્ડને આપણે હાર આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો આ એક જે આખી પહેલા શરૂઆતમાં 300-400 રન જોવાની લોકોને મજા આવી અને ત્યાર પછી મોહમ્મદ શમીની બોલિંગ જોવાની પણ લોકોને મજા આવી, તો વાનખેડે સ્ટેડિયમના પ્રેક્ષકો અને ટેલિવિઝન સેટની સામે બેઠેલા દર્શક મિત્રો આ બધાને ગઈકાલનો જે દિવસ છે એ મારા ખ્યાલથી એમના જીવનમાં જોયેલો શ્રેષ્ઠ દિવસ કહી શકાય, કારણ કે આટલી ઐતિહાસિક મેચ તો ક્યારેય ના હોય કે જયારે મોહમ્મદ શમી 50 વિકેટો વર્લ્ડ કપની સૌથી ઝડપી પૂરી કરતો હોય અને સૌથી ઝડપી 50 વન ડે સદીઓ વિરાટ કોહલી જેવો દિગ્ગજ ફટકારતો હોય, તો આ એક જે અકલ્પ્ય ઘટના છે અને હું માનું છું કે દરેકે દરેક એનો લાભ ચોક્કસ લીધો હશે અથવા તો આ પળોને માણી હશે, અને નોટ ઓનલી ધેટ સમગ્ર અમદાવાદમાં સમગ્ર શહેરમાં રાત્રે જે ફૂટેલા ફટાકડા અને જે જશ્નનો માહોલ હતો એ પણ આપણે બધાએ જોયો છે, એટલે કેટલો આનંદ એ આ એક મેચે આપ્યો છે, પ્રેક્ષકો ત્યાં હતા, એ દર્શકો હતા, એ અને સમગ્ર ભારત ખૂબ ખૂબ જેને કહી શકાય કે આનંદિત થયું કે ના હવે નાવ વી આર ઇન ધ ફાઇનલ્સ, અને એ ફાઇનલ રમવાની છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર.
जी बिल्कुल। अने बीजी बाजु जोवा जोईए तो एक विराट विक्रमी विशाल खिलाड़ी विराट कोहली नी 50मी सदी केवो रोमांच केवो प्रतिभाव अने साथे वात करिए तो केवी जोरदार इनिंग रही विराट नी। सी विराट कोहली कोई एकाद शब्द में वर्णन करी शकाय एवुं व्यक्तित्व नथी, बहुमुखी प्रतिभा छे। एक व्यक्ति तरीके, एक लोकप्रिय क्रिकेटर तरीके अने एक परफॉर्मर तरीके विराट कोहली हेज सेट हिज ओन पैरामीटर्स अने ही सेट्स दैट पैरामीटर्स एंड ही अचीव्स इट। सौथी महत्वनी बात ए छे के कोई एक खिलाड़ी, कोई एक क्रिकेटर आटलो डिसिप्लिन, आटलो फिजिकली फिट, આટલું પોતાની પોતાના શરીર પ્રત્યે સજાગ અને આટલો એજાજ કઈ રીતે રહી શકે એ કોઈ વિરાટ કોહલી પાસેથી ચોક્કસ શીખવું પડશે। ધ વે હી ઇઝ ડુઇંગ રનિંગ બિટવીન ધ વિકેટ માર્વેલસ, એની ફિઝિકલ ફિટનેસ તમે જુઓ જોરદાર, એની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ જુઓ અફલાતું, અને ક્યાંક ને ક્યાંક એ બધાની વચ્ચે વિશાળ ફોલોઅર્સ, કરોડોના ફોલોઅર્સ છે એની પાસે, અને ઓફકોર્સ બાકી બધી જે છે સિદ્ધિ જેને જઈ વળી તે પરસે જે ના એને સિદ્ધિ મળી જાય એ પ્રમાણે બાકી બધી વસ્તુ એની પાસે છે। પણ એની કાલની રમત તમે જુઓ, ધ ડિસન્સી ઓફ ધ શોર્ટ તમે જુઓ, ધ પરફેક્શન ઓફ ટાઈમિંગ તમે જુઓ, એનું પરફેક્ટ પ્લેસમેન્ટ જુઓ, એને ક્યાંય આડા અવડા શોર્ટ નથી માર્યા। યસ પ્લેડ ઇઝ ગેમ એઝ ગુડ એઝ હી ઇઝ પ્લેઇંગ હિઝ ફર્સ્ટ 100 ટેસ્ટ, પહેલી જે એને 100 માર્યા હશે તે વખતે જેટલી સરળતાથી રમ્યો છે એટલું સરળતાથી ગઈકાલે આપણને એને રમતા જોવા મળ્યો છે। એટલે બહુ જ એને કહી શકાય કે એક એક ડિસન્ટ ઇનિંગ, અને ક્યાં રમી રહ્યો હતો એ વિક્રમ એવી જગ્યાએ તોડવા જઈ રહ્યો હતો કે જ્યાં આગળ ગોડ ઓફ ક્રિકેટ, ક્રિકેટના ભગવાન જે ગણાય છે સચિન તેંડુલકરના વાનખેડે સ્ટેડિયમ પર, અને ત્યાં એમની હાજરીમાં આ રેકોર્ડનું તૂટું, મહેન્દ્રસિંહ ધોની છે, પછી વિરાટ કોહલી છે, આ બધા જયારે શરૂઆત કરી કેરિયર તો એમણે સચિન તેંડુલકરના ફોટા તો એમની પૂજામાં મૂકતા હતા ખેલાડીઓ, આજે એ જ ખેલાડીની સામે એનો જ રેકોર્ડ તોડવાની જે જે સિદ્ધિ મળે અથવા જે આનંદ મળે એ જબરજસ્ત છે। ગઈકાલે તમે જોયું તો સચિન તેંડુલકરની સામે જેણે માથું ઝુકાવીને એને બેટ ઊંચું કર્યું, બીકોઝ દેટ રિસ્પેક્ટ હી ઇઝ પેઇંગ ટુ દેટ નો લેજન્ડ, તો ક્યાંક એમ કહી શકે કાલનું એક અભિવ્યક્તિ, એક ઇમોશન શું કહેવાય એ કાલે જોવા મળ્યું। કારણ કે કાલની જે 50મી સદી હતી ઇટ વોઝ નોટ એન સેન્ચુરી કે ભારત માટે 50મી સદી કરી, નો, એ વર્લ્ડ રેકોર્ડ હતો, એ કોઈક એવી વ્યક્તિનો રેકોર્ડ તૂટ્યો હતો કે જેણે આની પહેલા ભારતની જબરજસ્ત સેવા કરી છે ક્રિકેટની અને ગોડ તરીકેનું બિરુદ પામે। તો હું માનું છું કે વિરાટ કોહલીની 80 સદી થઈ ગઈ સાહેબ, જોતા જોતામાં આપણે તો હમણાં 74-75 ગણતા હતા, 980, તો ક્યાંક એમ કહી શકાય કે એક ઇતિહાસ રચાવવા તરફ આગળ રચાયો, રેકોર્ડ તૂટ્યો, સૌથી વધારે કેલેન્ડર વર્ષમાં રન કરવાનો પણ રેકોર્ડ સચિનનો એને તોડ્યો, પણ એ બધા કરતા ક્રિકેટની સર્વોચ્ચ ગરિમા પ્રદાન કરી છે એને રમતને, એ ખાસ પ્રશંસનીય છે અને સલ્યુટ કરવાનું મન થાય છે આવા દિગ્ગજ ખેલાડીઓને કે જે ખેલાડીઓ પોતાની રમતથી આવનાર પેઢીને કંઈક આપે છે અથવા તો કંઈક શીખવે છે, ધે આર ઇન્સ્પાયરિંગ ધ હોલ જનરેશન। એક જમાનો એવો હતો કે કપિલ દેવે જનરેશનને ઇન્સ્પાયર કરી હતી, સુનિલ ગાવસ્કરે ઇન્સ્પાયર કરી હતી, ત્યાર પછી સચિન તેંડુલકર આવે એમણે ઇન્સ્પાયર કરી, એન્ડ નાવ ઇટ ઇઝ વિરાટ કોહલી હુ ઇઝ ઇન્સ્પાયરિંગ ધ હોલ યુ નો યંગ જનરેશનને ઇન્સ્પાયર કરે છે કેવી રીતે રમવું, કેવી રીતે શોર્ટ્સ મારવા, કઈ રીતે ઇનિંગ બનાવવી, કેવી રીતે 25માંથી 100 સુધી પહોંચવું, કઈ રીતે ફિઝિકલ ફિટનેસ જાળવવી, કેટલું એજાઇલ રહેવું, તમે જુઓ એ કેચ કરે કે મેદાન ઉપર એની એનર્જી તમે જુઓ, આટલા રન્સ કરીને મેદાન પર ફિલ્ડિંગમાં આવે તો હી ઇઝ ફૂલી ફિટ, તો આ જ વસ્તુ કાલે જોવા મળી, અને એના માટે એબ્સોલ્યુટલી કાલનો દિવસ એ ભારતીય ક્રિકેટનો ગોલ્ડન દિવસ તો કહી શકાય અને વિશ્વ ક્રિકેટનો ખાસ કરીને ગોલ્ડન દિવસ મારી દ્રષ્ટિ કહી શકાય। જી બિલકુલ, અને બીજા એક મહત્વનો વાત કરીએ તો એક મહત્વના ખેલાડી કે જેમણે પણ સદી ફટકારી છે, જેમણે વાત કરી શ્રેયસ આયરની કે જેમણે માત્ર 70 બોલમાં 105 રન ખડકી નાખ્યા, કેટલા મહત્વના આ રન કહેવામાં આવી રહ્યા છે, અને ભારતના 397 રન કેટલા મજબૂત। બહુ સરસ મજાની વાત છે કે શરૂઆત તો રોહિત શર્મા અને ગિલે બહુ જબરજસ્ત કરી, રોહિત આઉટ થઈ ગયા ત્યારે પછી ગિલે કન્ટિન્યુ કર્યું, ગિલ જયારે 80 રન પર પહોંચ્યા ત્યારે લાગ્યું કે સ્ટ્રેચ થઈ ગયા છે એટલે પાછા આવી ગયા, પાછા બોલાવી લેવામાં આવ્યા કે આવી ગયા, કારણ કે તે વખતે ટીમને જરૂર હતી રન દોડવાની, જો લિમ્પિંગ કરતો ખેલાડી જો રન દોડે તો રન પૂરતા ના થાય એટલે એની જગ્યાએ નવો ખેલાડી મોકલવામાં આવ્યો અને દેટ વોઝ વિરાટ કોહલી, અને ત્યાર પછી જે બન્યું આપણે છે, બટ જે શ્રેયસ આયરનો રોલ હતો
એ બહુ જબરજસ્ત હતું. કારણ કે જો કોઈ વસ્તુ તમને વાનખેડે સ્ટેડિયમ પર બચાવી શકતી હોય તો એ માત્ર મોટો સ્કોર છે. કારણ કે અહીંયા સ્કોર ચેઝ પણ થઈ જાય. એટલે કાલે જે રીતે એ લોકોએ ધમાલ મચાવી, ક્યાંક આપણને એમ લાગ્યું કે એ લોકો આપણને પડકાર આપશે. તો આ પર્ટિક્યુલર મેદાન ઉપર જીતવાની એક જ પારાસે છે, જે એક જ એનું એ છે કે એ તમારે મોટો સ્કોર મૂકવો પડે. સો ધેટ ઇઝ ધ ટાસ્ક. જેમ રોહિત શર્મા ઘણી વાર વાત કરે છે કે દરેક પોતપોતાના રોલ પ્રમાણે રમે છે. તો ધ રોલ ઓફ શ્રેયસ આયર વોઝ ટુ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ ધ રન્સ. એને રનની સ્પીડ વધારવાની હતી, વિચ હી હેઝ ડન ઇટ. અને એને જે સેન્ચુરી ફટકારી માત્ર 70 બોલ્સની અંદર, અને કેટલા બધા છગ્ગા, 5 છગ્ગા ફટકારી એને, તો હી હેઝ પ્લેડ હિઝ ગેમ અને હી ઇઝ એન્જોઈંગ. અને આગળની મેચમાં પણ એને સેન્ચુરી મારી છે. હી ઇઝ કનેક્ટિંગ વેલ, હી ઇઝ પ્લેઇંગ વેલ. અને બીજી સૌથી અગત્યની વાત, આ વર્લ્ડ કપમાં તો ખેર હવે કોઈ ટીમમાં ફેરફાર થવાની શક્યતા નથી, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય ટીમમાં જે ખેલાડીને સ્ટ્રગલ હતી આવતી વખતે, કારણ કે વોઝ ઇન્જર્ડ, ત્યાર પછી લાવ્યા ત્યારે પણ સ્ટ્રગલ થઈ, વોઝ નોટ એબલ ટુ પ્લે, નાવ ઇઝ બેક ઇન ધ રિધમ એન્ડ હી સ્ટાર્ટેડ પરફોર્મિંગ. તો આના માટે જોવા જેવું તો શ્રેયસ આયરની સેન્ચુરી પણ બહુ જ મહત્વની છે. 397 નો સ્કોર, એ ક્યાંક એમ લાગ્યું કે બેક ઓફ ધ માઇન્ડ કે હા યાર આ સ્કોર આપણે યોગ્ય છે, અથવા તો આપણે આ સ્કોર કરીને જીતી શકીશું. કારણ કે ભારતની બેટિંગ સારી છે. તો યસ, ધ ગુડ સ્કોર અને ટેરિફિક ઇનિંગ ઓફ શ્રેયસ આયર. જી બિલકુલ. અને જે ગઈકાલની જે મેચ છે જેમાં ભારતે વિક્રમી વિજય મેળવ્યો છે, એમાં મહત્વનો રોલ ભજવ્યો છે મોહમ્મદ શમીની બોલિંગે. કારણ કે જે પ્રમાણે 7 વિકેટો તેના દ્વારા લેવામાં આવ્યો છે, તો મોહમ્મદ શમીનો તરખાટ, અનપ્લેએબલ બોલિંગ અને 7 વિકેટો, આ જે કહી શકાય કે આ પ્રદર્શન અને સાથે આ લો પ્રોફાઇલ ખેલાડીનું છે આ ગઈકાલે પરફોર્મન્સ જોવા મળ્યું. અને સૌથી વધારે 50 ઝડપી ઝડપનાર જે વિકેટો ઝડપી ઝડપનાર માટે જે આ ખેલાડી છે, આ ખેલાડી વિશે શું કહેશો આપ? સી, પહેલી વસ્તુ તો મોહમ્મદ શમી તમે કહ્યું એ પ્રમાણે લો પ્રોફાઇલ ખેલાડી છે. આ ખેલાડીને બેન્ચ ઉપર બેસાડી દેવામાં આવ્યો હતો શરૂઆતની મેચોની અંદર. જ્યારે એને લાવવામાં આવ્યો, જ્યારે એને તક મળી, હાર્દિક પંડ્યા જે રીતે બહાર ગયા અને ત્યાર પછી એમને તક મળી, અને તકનો પૂરો ફાયદો, પહેલી મેચની અંદર 5 વિકેટો, બીજી મેચમાં 4 વિકેટો, ત્રીજી મેચમાં 5 વિકેટો, ત્યાર પછી અને ગઈકાલે તો 7 વિકેટો, અનપ્લેએબલ બોલિંગ. ગઈકાલે ધ વે હી હેઝ બોલ્ડ, એને ન્યુઝીલેન્ડના બેટર્સને પરેશાન કરી દીધા. તો એ કેચ એનાથી છૂટ્યો ત્યારે બધા એની સામે જોતા હતા, અરે કેચ કયો, હવે તો કેટલો ભારે પડશે. પણ ત્યાર પછી એને કેન વિલિયમ્સનને આઉટ કર્યો, અને ડેરિલ મિચરને આઉટ કર્યો, બધાને આઉટ કર્યા. તો ક્યાંક એક કહી શકાય કે જોરદાર પરફોર્મન્સ, કારણ કે એને ખબર છે કે એની પાસે વધારે સપોર્ટ નથી. હી હેઝ ગોટ સપોર્ટ ઓફ ઓનલી હિઝ પરફોર્મન્સ. એના પરફોર્મન્સને કેટલું બહેતર બનાવી શકે, આઈ થિંક દેટ ઇઝ ઓનલી ધ થિંગ વિચ મોહમ્મદ શમી ઇઝ પઝેસિંગ. કારણ કે નહીતર એને પડતો મૂકવામાં ના આવ્યો હોત. એ સ્ટાર બોલર હોવા છતાં પણ, વર્લ્ડ કપની અંદર આટલી બધી વિકેટો લેવા છતાં પણ, હી વોઝ નોટ કન્સિડર ફોર ધ ટીમ. એની જગ્યાએ સિરાજનું સિલેક્શન કરવામાં આવ્યું. તો ક્યાંક ને ક્યાંક એ પાછો આવે પછી, એટલે કે જયારે એને ચાન્સ મળ્યો. હાર્દિક પંડ્યા, સી કેવી ડેસ્ટિની કેવી જબરજસ્ત હોય છે. હાર્દિક પંડ્યાનું બહાર જવું, મોહમ્મદ શમીનું અંદર આવું, ને ત્યાર પછી એનું પરફોર્મ કરવું. સો ઓલ સડન ડન, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક પરફોર્મન્સ. અને બીજું, સૌથી ઝડપી 50 વિકેટ્સ વર્લ્ડ કપમાં એ મોહમ્મદ શમીના નામે થઈ ગઈ. આ વખતે તમે જો કેટલા બધા, કેટલી બધી વિકેટ પર કેટલું બધું જબરજસ્ત એને પ્રદર્શન કર્યું. તો માનું છું કે મોહમ્મદ શમીનું આ જે પ્રદર્શન છે એ એક વન ઓફ ધ બેસ્ટ કહી શકાય. કોઈ પણ ખેલાડી જે છે એ આનાથી સારી ઇનિંગ કોઈ રમી ના શકે એવું કહી શકાય, અથવા તો આવી બોલિંગ કોઈ કરી ના શકે. ઇટ વોઝ સિમ્પલી અનપ્લેએબલ ઇન ઓલ ધ મેચિસ વિચ હી હેઝ પ્લેડ. માત્ર આ મેચની વાત નથી, આની આગળ 5 વિકેટો લીધી, 4 વિકેટો લીધી, ફરી 5 વિકેટો લીધી, ત્યારે પણ હી વોઝ ઓનલી ધ મેન હુ વોઝ અ ડેન્જર ટુ ધ બેટર. તો મોહમ્મદ શમીને સેલ્યુટ કરવી પડે, લો પ્રોફાઇલ ક્રિકેટર, પણ તે છતાંય સમગ્ર ભારતનું દિલ એને જીત્યું છે. અને આ ખેલાડી ચોક્કસ એક વર્લ્ડ કપમાં, જો આપણે વર્લ્ડ કપ જીતીએ છીએ, તો ધીસ મેન વિલ બી ઇન ધ ફોર ફ્રન્ટ, એ જ પહેલી હરોળમાં હશે, એમાં કોઈ શંકા નથી. એબ્સોલ્યુટલી સુપર બોલિંગ પરફોર્મન્સ પહેલી. જી જી બિલકુલ, ગઈકાલનો પરફોર્મન્સ ખૂબ જ શાનદાર હતો તેમ કહી શકાય. હવે અશોકજી, આજની મેચની વાત કરીએ તો આજે બીજી સેમિફાઇનલ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. કોનું પલડું ભારત જોવા મળી રહ્યું છે, અને સાથે વાત કરીએ તો ભારત સામે ફાઇનલમાં તમે કોને જોવા માંગો છો? બહુ જ ટ્રિકી સવાલ છે. કારણ કે પહેલી વસ્તુ એ છે કે ભારત અત્યાર સુધી જીતતું જ આવ્યું છે, એટલે ભારતની સામે કોઈ પણ આવે કોઈ પ્રોબ્લેમ નથી. ભારતે ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું છે, ભારતે સાઉથ આફ્રિકાને પણ હરાવ્યું છે, તો એ રીતે પણ કોઈ પ્રોબ્લેમ નથી. સૌથી ઓછો સ્કોર સાઉથ આફ્રિકાનો ભારત સામે જ હતો કે જયારે એ લોકો બેટ ઉપાડી નહોતા શક્યા અને
બહુ સસ્તામાં આઉટ થઈ ગયા. તો એ રીતે જોવા જઈએ તો બંને ટીમોમાંથી કોઈ પણ ટીમ આવે, ભારત એને ભારે પડી શકે એમ છે, અથવા તો એમની સામે મજબૂતીથી રમી શકે. નાઉ કમિંગ ટુ ટુડેઝ મેચ, સાઉથ આફ્રિકા ઇઝ ફર્સ્ટ ટાઈમ દે આર સ્મેલિંગ ધ વિક્ટરી. એમને એમ લાગે છે કે આ વર્લ્ડ કપ ભારતમાં રમાય છે અને આપણે જીતી શકીએ એમ છીએ, એટલે એ મારી દ્રષ્ટિએ હોટ ફેવરિટ ગણી શકાય ટીમ આજની મેચ માટે. તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયાને એટલા માટે નાની ના મનાય કે આ જે ટીમ હતી એ દસમા ક્રમે હતી, દે વેર ઓન ટેન્થ, દસમા ક્રમેથી અહીંયા આવીને હવે સેમિફાઈનલ રમવાની છે. એટલે આઈ ડુ નોટ વોન્ટ, કારણ કે આ એ ખેલાડીઓ છે કે જેણે 5 વાર ચેમ્પિયનશીપ મેળવી લીધી. અને તમને યાદ હશે કે ગ્લેન મેક્સવેલે જે ઇનિંગ રમી હતી ખતરનાક, 201 રન બનાવ્યા હતા. આ એક ખતરનાક ખેલાડીઓની આ ટીમ છે કે જેનો એક એક ખેલાડી આગ છે અને એક એક ખેલાડી ખતરનાક છે. એટલે હું માનું છું કે બંને વચ્ચે મેચ જોરદાર રહેશે. પણ અહીંયા કારણ કે સાઉથ આફ્રિકા ઇઝ એજિંગ અ બિટ, જો સારામાં સારું પ્રદર્શન સાઉથ આફ્રિકા આજે આપી શકે છે એના ઓપનિંગ બેટર્સ થી માંડીને જે ડિકોકની જે રમત છે એ છે, માર્ટરની જે રીતે રમત છે એ છે, આ બધા ખેલાડીઓ જો આજે પોતાનું એ કરે છે તો ડેફિનેટલી આ એક રોમાંચક મેચ થશે. અને સ્લાઇટ મને એમ લાગે છે કે સાઉથ આફ્રિકા હેઝ ગોટ એ એજ ઇન ધીસ, એટલા માટે કે એમનો પણ જે વિજય અત્યાર સુધી મેળવ્યા, એમણે જે જીત્યા છે દેટ ઇઝ મોર દેન ઓસ્ટ્રેલિયા અને બેટર દેન ઓસ્ટ્રેલિયા. એટલે ક્યાંક ટફ ફાઇટ તો રહેશે, પણ અહીંયા આગળ સાઉથ આફ્રિકાનું પડદું હું થોડું ભારે જોઈ રહ્યો છું. લેટ્સ સી. અને તમે કહ્યું કે ભારતની સામે અમદાવાદના આંગણે રમવાનું છે, કોઈ પણ ટીમ આવશે ભારતની ટીમ એને ફરી વળશે, એમાં કોઈ શંકા સ્થાન નથી. જી જી બિલકુલ. અને એટલે જ રવિવારે અમદાવાદની મહેમાન ગતિ માણવા માટે ભારતીય ટીમ તો આવી પહોંચશે અને જોવાનું રહેશે કે ભારતની સામે ફાઇનલમાં કઈ ટીમ ટકરાશે. અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો હાલ વર્લ્ડ કપ 2023ના મારા વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. સાંજે મળીશું 5:30 કલાકે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.